9 મે 2024 ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે શિષ્યો રોતા અને વિલાપ કરતા હશે, પણ સંસાર હરખાતો હશે. આજના પહેલા શાસ્ત્રપાઠમાં પાઉલને વિરોધ અને અપમાન મળે છે. પાઉલ કરિંથ આવ્યા છે, એમના જેવો જ ધંધો કરનાર દંપતિ અક્વિલા અને પ્રિસ્કિલ્લાનો સાથ પાઉલને મળ્યો છે. મકદોનિયા પ્રાંતમાંથી પાઉલના સાથીઓ સિલાસ અને તિમોથી આવી પહોંચ્યા છે. પાઉલ હવે પ્રચાર કાર્યમાં જોતરાઈ જાય છે. કરિંથના ઇઝરાયેલીઓ આગળ ઈસુ એ જ ખ્રિસ્ત એવું પાઉલ સાબિત કરે છે. પ્રતિક્રિયા રૂપે ઇઝરાયેલીઓ પાઉલનું અપમાન કરે છે. પાઉલનું અપમાન કરવામાં સંસાર હરખાય છે, પણ પાઉલ તો પોતાના વસ્ત્રો ઝાટકી નાખે છે અને બિનયહૂદીઓમાં જવાનો પોતાનો નિર્ણય જાહેર કરે છે. પાઉલના આ હાવભાવ અને નિર્ણયમાં પાઉલનો વિલાપ વ્યક્ત થાય છે. ઈસુ આ અનુભવમાંથી પસાર થાય છે. હવે એ અનુભવ લેવાનો પાઉલનો વારો છે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.